ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના પેઠવાડા ગામ ખાતે આવેલા રતિયા દાદા મંદિર ખાતે કોંગ્રેસ દ્વારા મા કિસાન સંમેલન યોજાયું હતું, કે જેમાં નવી રેલવે લાઇન, ગેસ લાઇન અને ખેડૂતોને કરનર્ગત કરતા પશુઓ મુદ્દે બેઠક યોજાઈ હતી. લોકસભા 2024ની જેમ જેમ ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ અલગ અલગ પાર્ટીઓ હવે મતદાતાઓને આકર્ષવા પ્રયાસ કરી રહી છે, ત્યારે કોંગ્રેસ પાર્ટી દ્વારા ખેડૂતોના વિવિધ મુદ્દાઓને લઈને મહા કિસાન સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું, કે જેમાં કોંગ્રેસના પાલભાઈ આંબલિયા, પ્રગતિબેન આહિર, મહેશ રાજપૂત અને સ્થાનિક નેતા માનસીભાઈ ડોડિયા ઉપસ્થિત રહ્યા હતા. પ્રગતિબેન આહિરે કોડીનારની બંધ સુગર મિલ અને નેશનલ હાઈવે પરના ઓવરબ્રિજનો મુદ્દો ઉઠાવી સરકાર પર પ્રહારો કર્યા હતા. તો બીજી તરફ પાલભાઈ આંબલિયા દ્વારા અહીં પસાર થતી રેલવે લાઇન, જમીન માપણીનો મુદ્દો, ગેસ પાઇપ, વીજ વિભાગના પ્રશ્નો, ગ્રામ્ય પંથકમાં કેનાલોના પ્રશ્નોને લઈને આગામી દિવસોમાં ખેડૂતોને સાથે રાખી કઈ રીતે લડાય તેવી તે મુદ્દે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. ત્યારે સ્થાનિક નેતા માનસી ડોડિયાએ બંધ સુગર મિલનો પ્રશ્ન ઉઠાવ્યો હતો. તેમણે આરોપ લગાવ્યો હતો કે જ્યારે જ્યારે ચૂંટણી આવે છે ત્યારે ત્યારે ભાજપને બંધ સુગર મિલ શરૂ કરવાનું યાદ આવે છે. ચૂંટણી સમયે લોકોને લોલીપોપ આપવામાં આવે છે, જેથી તેમના દ્વારા કોઈ પણ સુગર મિલ શરૂ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી. તો લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસ બેઠી થવાના પ્રયાસ કરી રહી છે, જેને લઈ કોંગ્રેસ દ્વારા ખેડૂતોના મુદ્દા ઉઠાવવાની શરૂઆત કરવામાં આવી છે, કે જેના ભાગરૂપે કોડીનારના પેઠાવાડા ખાતે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. કોંગ્રેસ સમિતિ કાયમી માટે ખેડૂતોની પડખે ઊભી રહી છે અને ખેડૂતોના જે પ્રશ્નો છે એને સમજે છે. એટલે અહીંયાના જે લોકલ નેતાઓ છે અને આમ તો અમારા પ્રદેશના નેતા માનસિંહભાઈ ડોડિયા, અજીતભાઈ, સુરપાલભાઈ, એ લોકોની એક ટીમે અહીંયા ખેડૂતોનું આજે મહાસંમેલન કરેલું અને એમાં ખેડૂતોના પ્રશ્નોને વાચા આપવાનું કામ કર્યું છે. ગયા ઇલેક્શનમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા અહીંયા જાહેરાત કરવામાં આવી હતી કે સુગર ફેક્ટરી ચાલુ કરી દેવામાં આવશે, એના માટે 30 લાખ કરોડનું બજેટ દેવામાં આવ્યું હતું. પણ તમે જુઓ અત્યારે કોના ખિસ્સામાં પૈસા ગયા છે અને સુગર ફેક્ટરીની હાલત આજે શું છે આપણને ખબર છે. અત્યારે નવો નેશનલ હાઈવે બની રહ્યો છે ભાવનગરથી લઈને અહીંયાથી ભાવનગર જે નીકળે છે એમાં જે ગામડાઓ છે, સોમનાથથી ભાવનગર જતા એમાં જે ગામડાઓમાં ક્રોસિંગ આવે છે ત્યાં ઓવરબ્રિજની માંગણી કરી રહ્યા છે, કે જેથી કરી અને જે રોડ અકસ્માતો બની રહ્યા છે એ ના બને. કેનાલની વાત હોય, ગેસ પાઇપલાઇનની વાત હોય, જે ખેડૂતોના નજીકથી સ્પર્શતા પ્રશ્નોને વાચા આપવાનું કામ કર્યું છે અને ખેડૂતો સારી સંખ્યામાં અહીંયા જોડાયા છે. અને મને આશા છે કે આવનારા દિવસોમાં પણ આ લડાઈ જ્યાં સુધી સરકાર એમના પ્રશ્નોનું નિરાકરણ નહીં લાવે ત્યાં સુધી કોંગ્રેસ પક્ષના અમારા તમામ લોકો છે એમાં જોડાયેલા રહેશે અને એમના માટે આંદોલનો કરવા પડશે, રેલીઓ કરવી પડશે, આવેદનપત્રો આપવા પડશે, સરકારની સામે લડવું પડશે. તે લડવા માટે મજબૂત છે અને તમામ ખેડૂતો પણ અમારી સાથે જોડાયેલા છે. ખેડૂતોના અનેક પ્રશ્નો છે, જમીન માપણીનો પ્રશ્ન હોય, પાક વીમાનો પ્રશ્ન હોય, નવી રેલવે લાઇન અહીંથી જે નીકળે છે, જૂની હતી ત્યાંને ત્યાં કરવાની જગ્યાએ નવી એક લાઇન નીકળે છે એનો પ્રશ્ન હોય, ગેસ પાઇપલાઇનનો પ્રશ્ન હોય, PGVCLના પ્રશ્નો હોય, 15 ગામોને જે કેનાલોનો પ્રશ્ન છે એ પ્રશ્ન હોય, આવા અનેક પ્રશ્નોને લઈ અને આજથી 3 મહિના પહેલાં પણ અમે ખેડૂતો અહીંયા સંગઠિત થયા હતા, આજે પણ ફરીથી સંગઠિત થયા છીએ અને આજે સુગર મિલનો પ્રશ્ન, નવી રેલવે લાઇનનો પ્રશ્ન, ગેસ પાઇપલાઇનનો પ્રશ્ન, આવા આ વિસ્તારના લોકલ પ્રશ્નોને લઈ અને આવનારા દિવસોમાં શું અને કેવી રીતે લડાઈ કરવી એનું એક ભાગરૂપે આજે ફરીથી મળી અને ચર્ચા કરી છે. અને આવનારા દિવસોની અંદર ગીર સોમનાથ જિલ્લાના જે ખેડૂતોના વિવિધ પ્રશ્નો છે આ પ્રશ્નોને લઈ અને કિસાન કોંગ્રેસ અને જિલ્લા કોંગ્રેસ સમિતિ સાથે રહી અને અહીંયાથી લડતના મંડાણ કરશે. ખેડૂત સંમેલન પેઢાવાળા મુકામે જે રાખવામાં આવેલું હતું તેમાં ખાસ કરીને દર વખતે ઇલેક્શન આવે છે અને ક્યારે સુગર ફેક્ટરી ચાલુ કરીશું એ જે લોલીપોપ આપે છે, હું એમને એમ કહું છું કે અમારે લોલીપોપ નથી, અમારે સુગર ફેક્ટરી ચાલુ કરો. કારણ કે ખેડૂત સાથે તમે મજા કરવાનું બંધ કરો. કારણ કે કોંગ્રેસની સરકાર જ્યારે હતી ત્યારે આ સુગર ફેક્ટરી ચાલુ હતી અને ભાજપની સરકારમાં એ બંધ થઈ છે. તો આજે અમે તમને કહેવા માગીએ છીએ કે દર વખતે તમે જે વાત કરો છો કે સુગર ચાલુ કરો અને બંધ કરી દીધી છે અને ફરીથી ચાલુ કરો, અમે કોઈ વિરોધ નથી કરવા માગતા. અમારે કોઈ બી હિસાબે સુગર ફેક્ટરી ચાલુ થવી જોઈએ. જો નહીં થશે તો ગયા વખતે ખાલી કોડીના વિધાનસભામાંથી પ્લસ રહેલા હતા અમે લોકસભામાં, આ વખતે અમે આખા ગીર સોમનાથ જિલ્લામાંથી પ્લસ કાઢીશું અને ભાજપના આ વખતે લોકસભામાં 100% પરાજય કરાશું. આજે અમે દરેક જિલ્લા પંચાયત દીઠ ગીર સોમનાથ જિલ્લામાં અમે મિટિંગ કરીશું અને અહીંયાથી અમે ચાલતા ચાલતા કલેક્ટરને આવેદનપત્ર બી આપવા જશું. જરૂર પડશે તો અમે ઉગ્ર આંદોલન બી કરીશું. આજે ખેડૂત સાથે જે અન્યાય કરી રહ્યા છે એ બિલકુલ સહન કરવામાં નહીં આવે. આવનારા દિવસોમાં અમે આ આંદોલન ચાલુ રાખીશું. પ્રદીપ નિબાર્ક સાથે CN24 ન્યૂઝ, વેરાવળ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે.
ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.